श्री आर्य पटेल बॉयज हाई स्कूल ई लर्निंग में आप सबनो हार्दिक स्वागत छे। आज आप चर्चा करीशुं अर्थ ग्रहण प्रकारनो जे प्रश्न छे काव्यार्थ ग्रहण विभाग नीमा धोरण 11 अने 12 बन्नेमां अर्थ ग्रहण विद्यार्थी केटलुं अर्थ ग्रहण करी सके छे समझी सके छे એનો પ્રશ્ન હોય છે। 11મા ધોરણમાં પાઠ્યપુસ્તકને 12મું પાઠ્યેતર એવું કાવ્ય પૂછાય છે, એમાં કુલ 4 પ્રશ્નો હોય છે અને એના 4 ગુણ હોય છે। જ્યારે ધોરણ 12માં આ જે કાવ્ય હોય છે એના કુલ 5 પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ એમ કરીને કુલ 5 ગુણનું કાવ્ય પૂછાય છે। કાવ્યના દરેક કાવ્યના અંતે કાવ્યના શીર્ષકનો પ્રશ્ન હોય છે, એટલે 11મા ધોરણમાં વિભાગ બીમાં અર્થગ્રહણમાં 4 ગુણનું કાવ્ય, ધોરણ 12માં અર્થગ્રહણમાં કાવ્યાર્થ ગ્રહણ જે છે એ 5 ગુણનું કાવ્ય પૂછાય છે। હવે આ કાવ્ય જે આપેલું હોય છે કાવ્યના અંતે 4 પ્રશ્નો પૂછેલા હોય છે કે 12મા ધોરણમાં 5 પ્રશ્નો પૂછેલા હોય છે અને એ પ્રશ્નના જવાબ તમારે તમારી ભાષામાં લખવાના હોય છે, તો વિદ્યાર્થી એ કાવ્યને વાંચી એને કેટલું અર્થ ગ્રહણ કરી શકે છે એ પોતાની રીતે કેટલું સમજી શકે છે એને કાવ્યાર્થ ગ્રહણ કહેવામાં આવે છે। તો કાવ્ય આપેલું હોય છે આપણા પાઠ્યપુસ્તકની 12મું, તો પહેલા તો કાવ્યને સમજવા માટે એના પ્રશ્નોને લખવા માટે સૌથી પહેલા આપણે શું કરવું, તો સૌથી પહેલા વિદ્યાર્થીએ કાવ્યને બરાબર સમજવાનું વાંચવાનું છે। વાંચ્યા પછી એ કાવ્ય વિશે કવિએ કેવા પ્રકારના અલંકાર, કેવા પ્રકારની પદાવલી, કેવા પ્રકારના શબ્દો, કેવા પ્રકારના ભાવ એમાં છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સૌથી પહેલા એ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે, કયા પ્રકારના કાવ્ય જે છે એ માં વિચાર કાવ્ય કવિનો શું છે, કે ભૂમિ પ્રધાન છે કે બોધ પ્રધાન છે એ નક્કી કરવાનું છે। કાવ્યને બરાબર પ્રશ્નના જવાબ લખતી પહેલા કાવ્યને બરાબર ધ્યાનથી વાંચી ન સમજે તો બીજી વખત, ન સમજે તો 3 વખત વાંચો। યાદ રાખવાનું કે કાવ્યને સમજવા માટે તમે જે સમય જે આપો છો એના માટે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે કાવ્યને સમજવા માટે 5 મિનિટ કે આ તે તમે પહેલા સમય તમે એને સમજવા માટે આપો છો તો એમાં ચિંતા કરવા જેવી નથી, કારણ કે તમે કાવ્યને સમજ્યા પછી એના ઉત્તરો તમે તરત જ લખી શકશો, સારી રીતે લખી શકશો। એટલે કાવ્યને બરાબર સમજી કાવ્યને વાંચી અને કાવ્યમાં કયો ભાવ છે એક એક પંક્તિ સમજતા જ વાંચ્યા પછી કાવ્ય બરાબર અમુક ન સમજાય એ શબ્દની નીચે લીટી કરી અને પછી એ શબ્દને બરાબર એને કાવ્યની પંક્તિ આગળની પંક્તિ પછીની પંક્તિ એમ સમજવાનો પ્રયત્ન કરો અને પછી કાવ્યના જે પ્રશ્નો પૂછાયા છે એ સમજવાનો પ્રયત્ન કરો। સીધા પ્રશ્નો વાંચી અને કાવ્યમાંથી જવાબ લખવાનો પ્રયત્ન ન કરો, પહેલા બરાબર કાવ્યને સમજો, ન સમજાય તો બીજી વાર ત્રીજી વાર વાંચી પ્રશ્ન સમજી અને કાવ્ય પંક્તિમાંથી પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરો। યાદ રાખવાનું છે કે કાવ્યની પંક્તિનો સીધો જ જવાબ તમારે મૂકવાનો નથી, તમારી ભાષામાં તમે જે સમજ્યા છો એ પ્રમાણે તમારી રીતે એમાંથી જવાબ લખવાનો છે। ક્યારેક એવું બને કે કાવ્ય પંક્તિના પહેલી પંક્તિમાં જવાબ ન મળે પછી બીજી પંક્તિ અથવા ત્રીજી પંક્તિથી થોડો ટૂટો ફૂટો થઈ અને તમારો જવાબ બનતો હોય, તો એ રીતે તમારે આગળ પાછળની કાવ્ય પંક્તિને સમજી અને પછી ઉત્તર લખવાનો છે। બિનજરૂરી લંબાણપૂર્વક ઉત્તર ન થઈ જાય, જેટલું માંગ્યું હોય તો ટૂંકમાં અને સચોટ જ ઉત્તર લખવાનો પ્રયત્ન કરવાનો છે। કાવ્ય પંક્તિની સીધી પંક્તિ તમારે મૂકવાની નથી। પછી જેમ કાવ્યને વાંચતા જાવ એવું ઘણી વખત વિદ્યાર્થી ધારી લે છે મનમાં કે પહેલા જે પ્રશ્ન જે છે એના ક્રમશઃ બધા ઉત્તરો આવશે એવું નથી હોતું। સમગ્ર કાવ્ય જે છે એ કાવ્ય કયા પ્રકારના ઉદ્દેશી અને એમાં
વિચાર કાવ્યનો શું છે એને સમજી લીધા પછી તમને કાવ્ય સમજવામાં ખૂબ જ સરળતા થશે। તો આખું કાવ્ય વાંચીને પછી પ્રશ્નોના ઉત્તર લખવાની શરૂઆત કરવી। કાવ્યમાં ખાસ કરીને કાવ્યમાં કવિએ જે વિરામચિહ્નો અને અલ્પવિરામનો જે ઉપયોગ કરેલો હોય એને ખાસ સમજવું। તમે કાવ્ય વાંચતા હોય ત્યાં અલ્પવિરામ આવે તો સમજવું કે અહીંયા કવિનો એક ભાવ એક વિચાર જે છે એ પૂરો થાય છે, અથવા જે પૂર્ણવિરામ આવતું હોય ત્યાં કવિ કાવ્યને એ જે ભાવ છે પૂરો થાય છે। તો ત્યાં સુધી આમ પંક્તિ પૂરી થતી હોય પણ ત્યાં જ્યાં સુધી કોઈ વિરામ ચિહ્ન ના આવે ત્યાં સુધી એ ભાવ એ વિચાર એ સળંગ આગળ વધે છે એમ એ વિરામ ચિહ્નને ધ્યાનમાં રાખી અને કાવ્યનું બરાબર વાંચન કરું, એકાગ્રતાથી વાંચન કરું અને પછી પ્રશ્નોના જવાબ લખવાની શરૂઆત કરું। હવે છેલ્લો પ્રશ્ન જે હોય છે મોટાભાગે શીર્ષકનો હોય છે, તો શીર્ષક જે છે સમગ્ર કાવ્યને ધ્યાનમાં રાખી અને એકદમ ટૂંકું અને સચોટ અથવા શબ્દ સમૂહ કે અથવા ક્યારેક કાવ્ય પંક્તિ અથવા કાવ્ય પંક્તિનો કોઈ ખંડ જે છે શીર્ષક તરીકે લખી શકાય। એવું પણ બને કે કાવ્યને એકથી વધારે શીર્ષક જે છે એ આપી શકાય એવું હોય તો પણ એને યોગ્ય કાવ્યના વિચારને એના રજૂ કરે એ પ્રકારનું ટૂંકું અને સચોટ શીર્ષક આપવું। મોટા ભાગે કાવ્યની શરૂઆત અથવા કાવ્યના અંતે જે કવિ જે છે જે વિશે લખવા માંગે છે એની શરૂઆત હોય તો મોટા ભાગે ત્યાં તમને કાવ્ય પંક્તિ કાવ્ય શબ્દ સમૂહ અથવા કાવ્ય પંક્તિનો કોઈ ખંડ તમે વિચાર એના કાવ્ય શીર્ષક તરીકે લખી શકો। તો ચાલો આપણે આજે આજે અર્થગ્રહણનું જે કાવ્ય છે કાવ્યાર્થગ્રહણ છે અંશે એને સમજવાનો પ્રયત્ન કરશું। હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કામ ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું। અહીં પથ પર સી મધુર હવાને ચહેરા ચમકે નવા નવા રે ચહું ન પાછો ઘેર જવા, હું દગ સાથ સુખે ભરવા અહીં સ્વપ્ન મહી અહીં સરવા આવ્યો છું। જાદુ એવો જાય ઘડી કે ગાય ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર ઘડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના પર્ણ પટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું। કવિ નિરંજન ભગતનું કાવ્ય છે, બહુ પ્રખ્યાત એવું કાવ્ય। તો અહીંયા પછી હવે પ્રશ્ન નહીં તો કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન હેતુ કારણ જણાવે છે। તો અહીંયા તમને સીધો એમ જવાબ મળશે નહીં, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું। પ્રશ્ન શું છે, કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન જણાવે છે। તો ફરવા કવિનું પૃથ્વી ઉપર ફરવા માટેનું કયું પ્રયોજન, તો હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું। કવિ ફરવા માટેનું કયું પ્રયોજન જણાવે છે, તો કવિના ફરવા માટેનું કોઈ પ્રયોજન કોઈ હેતુ કોઈ કારણ એના વગર કવિ માત્ર ફરવા આવ્યો છે એટલે ફરવા આવવા માટેનું કવિનું કોઈ પ્રયોજન છે નહીં। તો અહીંયા કવિ ફરવા માટેનું કયું પ્રયોજન જણાવે છે, તો કવિ કોઈ પણ જાતના પ્રયોજન વિના કોઈ પણ જાતના પ્રયોજન વિના કોઈ પણ હેતુ વિના ફરવાય હોય તો પ્રયોજન વિના હોય તો નિષ્પ્રયોજન કહેવાય એને। તો નિષ્પ્રયોજન અથવા કોઈ પ્રયોજન વિના કોઈ હેતુ વિના કોઈ કારણ વિના કોઈ પણ જાતના પ્રયોજન વિના કવિ માત્ર ફરવા આવ્યા છે। અહીંયા તમે તમારી રીતે એ કાવ્યના જે પ્રશ્ન છે એનો ઉત્તર લખી શકો કે કોઈ કવિ ફરવા માટેનું કયું પ્રયોજન છે, તો કવિ કોઈ પણ જાતના પ્રયોજન વિના કોઈ નિષ્પ્રયોજન માત્ર કવિ કોઈ કામ કરવા માટેની કવિ લખે છે હું ક્યાં એક હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કામ એકે મારું કે તમારું કરવાનું કોઈ કામ વિના કોઈ હેતુ વિના કવિ કોઈ
લોકોનું બિચારું કે પોતાનું કોઈ પણ હેતુ વિના કામ વિના માત્ર કવિ ફરવા જ આવ્યા છે, એટલે કવિનો ફરવા માટેનું પ્રયોજન કોઈ કોઈ પોતાનું કે બીજાનું કામ કરવા નહીં, પણ માત્ર કવિ ફરવા જ આવ્યા છે. આવો થાય પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં જ સચોટ અને આપણી ભાષામાં ઉત્તર લખવાનો છે. કાવ્યની પંક્તિ સીધી લખવાની નથી. તો પહેલા પ્રશ્નનો ઉત્તર એવો થયો, કવિ ફરવા માટેનું પ્રયોજન જાણે, ફરવા માટેનું કોઈ પણ જાતના કામ વિના પોતાનું કે કોઈનું કામ વિના કવિ માત્ર ફરવા નિષ્પ્રયોજન ફરવા આવ્યા છે. કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો કવિ અહીં પથ પર છે. અહીં પથ પર શ્રી મધુર હવાને ચકરા ચકે નમા નવા ન ચહુ ન પાછો ઘેરે જવા. આ બે પંક્તિ જે છે એના અહીંયા પછી ઉદ્ગાર વાક્ય છે, એટલે તે કવિનો એક વિચાર જે છે, એક ભાવ જે છે એ પૂરો થાય છે. કવિ ફરતા ફરતા ક્યાં આવે છે? અહીં પથ પર શ્રી મધુર હવા, પથ રસ્તો, શ્રી મધુર હવા રસ્તા ઉપર તાજી સરસ મજાની હવા વહી રહી છે. ને ચહેરા ચમકે નવા નવા, નવા નવા ચહેરા અલગ અલગ લોકોને કવિ જુએ છે. તો કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો પથ પર એટલે રસ્તા ઉપર. તો રસ્તા ઉપર આવ્યા છે, તો રસ્તા ઉપર અનેક લોકો છે, અનેક નવા નવા લોકોને કવિ મળે છે, એમના ચહેરાને જુએ છે. તો ફરતા ફરતા રસ્તા ઉપર તો અનેક લોકો પણ, અનેક લોકો પણ એટલે માનવ સમુદાય કહેવાય, માનવોની ભીડ જે છે એની વચ્ચે. તો કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો કવિ ફરતા ફરતા માનવ સમુદાયની વચ્ચે આવ્યા છે. ચહેરા ચમકે નવા નવા, અનેક લોકો જે છે એટલા માટે કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? કવિ ફરતા ફરતા રસ્તા ઉપર માનવ સમુદાયની વચ્ચે, અનેક લોકોની વચ્ચે આવ્યા છે. ત્રીજો પ્રશ્ન જે છે, કવિ ફરતા ફરતા શું જુએ છે? તો હવે પ્રશ્નનો જવાબ ક્યાં ક્યાં છે કે કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? કવિ ફરતા ફરતા રસ્તા ઉપર, પથ ઉપર, રસ્તા ઉપર માનવ સમુદાયની વચ્ચે આવ્યા છે અને શું જુએ છે? અહીં પથ પર શ્રી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. તો કવિ હવે અહીંયા એટલે આપણને એમ થાય કે હવે આ પ્રશ્નનો જવાબ નથી દીધો પછી આગળના પ્રશ્ન જોવાનું એવું નહીં. પ્રશ્ન પૂછાયેલો હોય તો એને પંક્તિઓમાં બીજો જવાબ પણ હોઈ શકે, એટલે કાવ્યના પ્રશ્નને સમજીને એને અનુરૂપ એવા પ્રકારનો જવાબ આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો. તો કવિ ફરતા ફરતા શું જુએ છે? તો અહીંયા જ એનો પ્રશ્ન છે, જવાબ છે પ્રશ્નનો. કવિ ફરતા ફરતા શું જુએ છે? તો કવિ ફરતા ફરતા, કવિ ફરતા ફરતા રસ્તા પરની મધુર હવા અને નવા નવા લોકોના ચહેરા જુએ છે. અહીં પથ પર શ્રી મધુર હવાને ચહેરા ચમકે નવા નવા. તો અહીંયા કવિ શું જુએ છે? તો રસ્તા ઉપરની મધુર હવાનો કવિને અનુભવ થાય છે અને નવા નવા અલગ અલગ લોકોના ચહેરા જુએ છે. ફરવાને અંતે કવિને કેવો અનુભવ થાય છે? રે ચહું ન પાછો ઘેર જવા, ચહું ઈચ્છા નથી થતી ન પાછો ઘેર જવા. કવિને અહીં પૃથ્વી ઉપર ફરવા આવ્યા, ફરવાના અંતે કવિને ખૂબ સુખદ સારો અનુભવ થાય છે, એટલે કવિને ચહું પાછો ઘેર જવા, પાછા ઘેર જવાની ઈચ્છા થતી નથી. હું દગ સાપ સુખે ભરવા આવી, સુખેથી આનંદથી અહીંયા ડગલા ભરવા માટે, લોકોની વચ્ચે આનંદથી રહ્યા કરવા માટે સ્વપ્ન વહી સર્વા આવે છે. સુંદર મજાના કોઈ સ્વપ્ન જે હોય એ રીતે કવિ આનંદ માં આવે છે. જાદુ એવો જાય ઘણી
કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું વાત પૃથ્વીના કર્ણ પટે ધરવા આવ્યો છું. ફરવાના અંતે કવિને કેવો અનુભવ થાય છે? ફરવાના અંતે કવિને સુખદ અનુભવ થાય છે, સારો અનુભવ થાય છે. અનુભવ થાય છે એટલું જ માત્ર નથી, અનુભવ સુખદ અનુભવ થાય છે. જો ફરવાના અંતે કવિને અનુભવ થાય છે કે જો બની શકે તો પ્રેમનું એકાદ ગીત ગાઈ શકે, તો એક બે ચાર ગીતની કડી અને ચાલી શકે તો બે ચાર ઘડી પ્રેમનું ગીત જે છે આ પૃથ્વી ઉપર એ મૂકીને જવા માંગે છે. કવિને ભણતા ભણતા સુખદ અનુભવ થાય છે. તો કવિ આ પૃથ્વી ઉપર પ્રેમનું એકાદું ગીત ગાવા ઈચ્છે છે. કવિને પાછા જવાની ઈચ્છા થતી નથી. તો ફરતા ફરવાને અંતે કવિને સુખદ અનુભવ થાય છે અને બની શકે તો બે ચાર જે કડી છે પ્રેમની આ પૃથ્વી ઉપર એ ગાવા માંગે છે અને કવિને પાછા ઘેર જવાની ઈચ્છા થતી નથી. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. દરેક પ્રશ્ન જે છે 11મા ધોરણમાં હોય તો પણ અને 12મા ધોરણમાં પણ, 11મા ધોરણમાં 4 પ્રશ્નો હોય છે અને 12મા ધોરણમાં 5 પ્રશ્નો હોય છે, પણ છેલ્લો પ્રશ્ન હોય છે મોટા ભાગે શીર્ષકનો હોય છે. શીર્ષકમાં આપણે વાત કરીએ એમ કાવ્યનો મુખ્ય વિચાર અથવા કાવ્યની પ્રથમ પંક્તિ, કાવ્યની છેલ્લી પંક્તિ, કાવ્યની એક પુનરાવર્તન. ઘણી વખત કાવ્યમાં આપણે જોઈએ કે એની પંક્તિ રજૂ કરે એ પ્રકારે શીર્ષક જે છે આપવાનું હોય છે. તો અને શીર્ષક આપી મળે એને અવતરણમાં લખી અને આ કાવ્યને ફરવા આવ્યો છું એવું શીર્ષક આપી શકાય. અથવા આપણે જવાબદારીઓને મારા મતે અથવા આ કાવ્યને આવું શીર્ષક આપી શકાય. શીર્ષક એનાથી એવું પણ બને કે અલગ અલગ શીર્ષક આપ્યું હોય અને દરેક ક્રિયા કાવ્યના શીર્ષક એને બરાબર બંધબેસતું યોગ્ય હોય. એક જ શીર્ષક આપી શકાયું નહીં, પણ એ રીતે અહીંયા ફરવા આવ્યો છું એ રીતે આખું જે કાવ્ય, કારણ કે આખું કાવ્યનો વિચાર જે છે કવિનો એ જે આખું ફરવાની જે કવિની ઈચ્છા છે એના અનુસંધર્મ છે, એટલે એ રીતે ફરવા આવ્યો છું આવું શીર્ષક આપી શકાય. આમ જોવા જઈએ તો આ જે છે ને કાવ્યાગ્રહણ એ સંવેદનાનો પ્રશ્ન છે. એટલે જેમ જેમ તમે અલગ અલગ પ્રકારના જે ન ભણેલા હોય એવા કાવ્યો તમે વાંચો અને તમારામાં અંદરથી જે લાગણી, જે વિચાર, જે સંવેદના જે અંદરથી પ્રગટે છે એના આધારે આ કાવ્યો વધારે મહત્વ કરવાથી, આવા કાવ્યો જોવાથી તમે એના વિશે જેમ જેમ કાવ્ય માનતા જાવ એમ તમને વધારે પ્રકારનો એ અનુભવ થતો જશે અને એને કાવ્યને બરાબર તમે સમજી શકશો. આવા આગળ પછી આપણે બીજા વિડીયો લેક્ચરમાં આવા અલગ અલગ પ્રકારના કાવ્યોની આપણે ચર્ચા કરીશું અને એ રીતે આવો મહાવરો કરવાથી તમે કાવ્યગ્રહણ થયા બરાબર કાવ્યને સમજી અને તમે ઉત્તરો એને સારી રીતે આપી શકશો.